સ્થાનિક બજારોમાં સિરામિકની માંગ ઘટવાને લીધે મોરબીના મુખ્ય ગણાતા સિરામિક ઉદ્યોગને ફટકો પડ્યો છે, જેથી તાજેતરમાં મળેલી એક બેઠકમાં સિરામિક યુનિટોને એક માસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. વર્લ્ડટાઇલ્સના એકમો ઘણા સમયથી નીચા ભાવે જ માલનું વેચાણ કરી રહ્યા છે અને ઊંચી પડતર કિંમતને કારણે ચીન સામેની હરીફાઈમાં હાંફી ચૂક્યા છે, ત્યારે સ્થાનિક બજારમાં પણ માલની માંગ જોવા મળતી નથી. તો વળી સિરામિક એકમોને ભાવ ઘટાડો કરવાનું પણ હાલના તબક્કે પરવડે તેમ નથી. ત્યારે આવી સ્થિતિમાં જ્યારે એકમોમાં માલનો ભરાવો થયો છે, ત્યારે સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે અને ના છૂટકે બંધ કરવાની ફરજ પડી છે. આ મામલે તાજેતરમાં વોલ્ટાઇલ્સ એસોસિએશનની એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ આ મામલે ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. હાલ 350 યુનિટોએ તારીખ 10/11/2015થી એક મહિના સુધી બંધ રાખવામાં સંમતિ દાખવી છે, તો 5/11/2015 બાદ ડિસ્પેચ પણ અટકી જશે, જેમાં એક માસનો બ્રેક લગાવી દેવામાં આવે તે ઉપરાંત ભાવોનો ઘટાડો અને ઊંચી પડતર કિંમત મોટો પ્રશ્ન છે. ત્યારે એસોસિએશન દ્વારા ભાવોના બાંધણા પણ નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ વોલ્ટાઇલ્સના 40થી વધારે યુનિટો આ બંધમાં જોડાયા નથી, કારણ કે તેમને ગેસ કંપની સાથે કરારો હોવાથી બંધ રાખે તો પણ ગેસના બિલ ચૂકવવા પડે તેમ હોવાથી આ મામલે ગેસ કંપનીને રજૂઆત કરાશે અને સંમતિ સધાય તો કરારબદ્ધ યુનિટો પણ આ બંધમાં જોડાઈ જશે, જે એક માસ માટે સજ્જડ બંધ પાડશે. તેમજ સિરામિક યુનિટો બંધ રાખવાથી ગરીબ મજૂર વર્ગને દિવાળી નિમિત્તે 10 દિવસનું વેકેશન આપ્યા બાદ સિરામિક એકમના અન્ય કામકાજો માટે લગાડવામાં આવશે અને મજૂરોને આર્થિક સમસ્યા ન આવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે, તથા સિરામિક એકમોમાં અન્ય મેન્ટેનન્સ જેવી કામગીરી ચાલુ રાખી મજૂરોની રોજીરોટી ન છીનવાય તેવી વ્યવસ્થા કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. તો 350 એકમો એક માસ માટે બંધ રહેતા 500 કરોડનું ઉત્પાદન કાર્ય ઠપ બનશે. તેમજ આ ઉદ્યોગો સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટ, રો મટીરિયલ્સ અને પેકેજિંગ જેવા ઉદ્યોગોને પણ 400 કરોડ જેવી મળી કુલ 900 કરોડના વ્યવહારો ખોરવાશે તેમ જણાઈ રહ્યું છે. રવિ મોટવાણીનો રિપોર્ટ, SI ન્યૂઝ, મોરબી.